નમસ્કાર મિત્રો નવીન વિદ્યાલયમાં આપનું સ્વાગત છે આગળના વિડિયોમાં આપણે ભાગવેનું ચેપ્ટર 1 શેડ્યુલના હિસાબો જેનો દાખલા નંબર 9 હતો તો હવે આપણે આજે દાખલા નંબર 10 ની શરૂઆત કરીશું તો ચોપડીની અંદર આપણે રકમ જોઈશું પેજ નંબર 59 ઉપર દાખલા નંબર 10 જેમાં લખેલું છે કે ધંધુગાની વાલા મેન્યુફેક્ચરિંગ લિમિટેડે રૂપિયા 10 નો એક એવા 4 લાખ ઇક્વિટી શેર સેલફિટ સાબિતના પ્રીમિયમ થી બહાર પાડ્યા તો મિત્રો એની કિંમત છે 10 રૂપિયા શેર ની કિંમત છે 10 રૂપિયા અને પ્રીમિયમ છે 60 રૂપિયા એમ ટોટલ 70 રૂપિયા ની કિંમતે શેર બહાર પાડ્યા છે કેટલા શેર બહાર પાડ્યા છે તો 4 લાખ શેર બહાર પાડ્યા બરાબર છે હવે જોઈશું આપણે અરજી સાથે 23 રૂપિયા મંગાવે છે તો અરજી સાથે 23 રૂપિયા જેમાં 20 રૂપિયા પ્રીમિયમ સમાયેલું છે તો જોઈશું આપણે અહીંયા અરજી મંજૂરી અને વડે રકમ લખીશું આપણે અહીંયા અરજી લખીશું ત્યાર પછી મંજૂરી અને છેલ્લો મંજૂરી અને છેલ્લા તો અરજી વખતે જે 23 રૂપિયા મંગાવ્યા છે તેમાં 20 રૂપિયા પ્રીમિયમ છે તો અરજીના કેટલા થયા 3 રૂપિયા અરજીના અને 20 રૂપિયા પ્રીમિયમ એમ ટોટલ 23 રૂપિયા અરજી વખતે મંગાવ્યા છે ત્યાર પછી જોઈએ તો મંજૂરી વખતે મંગાવ્યા છે 34 રૂપિયા એની અંદર 30 રૂપિયા પ્રીમિયમ છે તો મંજૂરીના કેટલા થયા 4 રૂપિયા વત્તા 30 પ્રીમિયમ તો આવશે 34 રૂપિયા બરાબર છે ત્યાર પછી છેલ્લા હપ્તા વખતે જોઈએ તો છેલ્લા હપ્તા વખતે 13 રૂપિયા મંગાવ્યા છે અને એની અંદર 10 રૂપિયા પ્રીમિયમ છે તો 3 રૂપિયા થશે છેલ્લા હપ્તાના 10 પ્રીમિયમ એટલે ટોટલ થશે 13 રૂપિયા આ રીતે રકમ મંગાવેલી છે મિત્રો 10 રૂપિયા મૂળ કિંમત હતી તો 3 ને 4 7 ને 3 10 રૂપિયા મૂળ કિંમત થઈ ગઈ અને પ્રીમિયમ છે 60 રૂપિયા તો 20 ને 30 50 ને 10 60 તો એ રીતે 60 રૂપિયા પ્રીમિયમ એ મંગાવેલ છે તો હવે આપણે રકમ જોઈશું આપણ કંપનીને 6 લાખ શેર માટે અરજીઓ મળી જો મિત્રો 4 લાખ શેર બહાર પડ્યા હતા અને 6 લાખ શેર માટે અરજીઓ મળેલી છે અને ચોપડીમાં લખેલું પણ છે કે વધારાની અરજીઓ ના મંજૂર કરી અને તેના પર મળેલ નાણા પરત કરવામાં આવ્યા એટલે કે 4 લાખ શેર બહાર પડ્યા છે અને 6 લાખ માટે અરજી મળી છે તો વધારાના 2 લાખ શેર ઉપર જે અરજીના નાણા પડ્યા છે એ પરત કરવામાં આવશે બરાબર છે તો આટલી રકમ આપણે વાંચી છે તો ત્યાં સુધી આપણે અરજીની 2 આપમન કરી નાખીએ તો અરજીની 2 આપમન કરવી હોય તો સૌથી પહેલી કઈ આપમન આવે છે તો જે શેર બહાર પડ્યા છે એમાં શેર હોલ્ડરો અરજી કરે છે અને અરજી સાથે અરજીની રકમ મોકલાવે છે અને અરજી સાથે કેટલા મોકલાવવાના છે 23 રૂપિયા મોકલાવવા છે 3 રૂપિયા અરજીના અને 20 રૂપિયા પ્રીમિયમના કુલ 23 રૂપિયા અરજીની કિંમત નક્કી કરે છે તો શેર હોલ્ડરો 6 લાખ શેર માટે આપણને અરજી મળી છે એટલે કે 6 લાખ શેર ઉપર આપણને 23 રૂપિયા લેખીય રકમ મળી છે તો એની આપણને શું આવશે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા કરવાની આપણે ઇક્વિટી શેર અરજીના નામ ભણ્યા છે માટે ઇક્વિટી શેર અરજી ખાતે આપણે જમા કરવું છે રકમ કઈ રીતે આવી તો બહાર આપણને 6 લાખ શેર માટે અરજીઓ મળી અને એની સાથે અરજીના 23 રૂપિયા મળ્યા તો આપણને 6 લાખ શેર પર 23 રૂપિયા લેખે 1,38,00,000 રૂપિયા મળ્યા છે બરાબર છે આપણને 6 લાખ શેર પર રકમ મળી છે પણ આપણે શું કરવાની છે વધારાના શેર પર જે રકમ મળી છે એ આપણે પરત કરવાની છે તો હવે જે બીજી આપણે કરવાની છે એમાં વધારાના શેર પર જે નાણા મળ્યા છે એ પરત કરવાના છે પ્લસ પ્રીમિયમ પણ છે એની અંદર તો પ્રીમિયમ ને પણ એની અંદર આપણે ઇન્ક્લુડ કરવાનું છે તો જોઈ લઈશું આમનું કઈ રીતે થશે તો બીજી આમનું થશે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા
અને તે બેંક ખાતે જમા. મિત્રો આમાં તો આપણે પરંતુ રકમ કઈ લખવી એ જોઈએ કે આપણે અહીંયા ગણતરી લખેલી છે છતાં હું તમને સાથે સમજાવતી જઉં છું. તમારે એક પણ લખી લેવાની છે અને અહીંયા સાથે સમજાવ યોગદાન દે રાખશો તો તમે જાતે ગણતરી લખ્યા વગર પણ તમે અંકમાં રકમ લખી શકશો. તો શેર અરજી વખતે કઈ રકમ આવશે? તો આપણે શેર અરજી ખાતે જે નાણાં મળ્યા હતા શેર અરજી વખતે એ લખીશું. તો એ રકમ આવશે 6 લાખ શેર ઉપર આપણને 23 રૂપિયા લેખે 1,38,00,000 રૂપિયા મળ્યા છે. હવે આપણે શું કરવાનું છે? તો જે વધારાના શેર એટલે કે 4 લાખ બાર મળ્યા હતા અને 6 લાખ માટે અરજી કરી તો વધારાના 2 લાખ શેર ઉપર આપણે અરજી નાખવાના પરત કરીશું. તો બેંક ખાતે આવશે 2,23,000 એટલે આવશે 46,00,000 રૂપિયા. બરાબર છે? ત્યાર પછી ઇક્વિટી શેર કોડી અને જામીનગીરી પ્રીમિયમ ખાતે કઈ રકમ લખવાની એ જોઈ લઈશું આપણે. તો 6 લાખમાંથી વધારાના 2 લાખ શેર તો પરત કરી દીધા તો હવે રહ્યા કેટલા? 4 લાખ જે આપણે બહાર મળ્યા હતા એ શેર. તો અહીંયા લખીશું આપણે 4 લાખ ગુણ્યા અને અહીંયા પણ આવશે 4 લાખ ગુણ્યા રકમ. કઈ લખીશું? તો શેર હોડી ખાતે કઈ રકમ લઈ જવાની? તો જે અરજીના અરજીની જે રકમ છે 3 રૂપિયા એ શેર હોડી ખાતે લઈ જવાની અને જે 20 રૂપિયા પ્રીમિયમના છે એ જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જવાના. તો શેર હોડી ખાતે અરજીના લખીશું 3 રૂપિયા અને પ્રીમિયમ છે એની અંદર 20 રૂપિયા. બરાબર છે? તો 4 કરી 12 આવશે અને 4 લાખ 20 એટલે આવશે 80 લાખ. તો આ રીતે રકમ લખવાની થશે. તો તમારે ગણતરીની પણ જરૂર નહીં પડે, ડાયરેક્ટ તમે સમજી શકશો. અને બાજુ પણ લખવું પડશે. પહેલી અંકનું બાજુ શું હતું? કે 6 લાખ શેર પર 23 લેખે અરજી પરની રકમ મળી તેના આપણે રકમ મળે ત્યારે આ અંક કરવાની છે અને વધારાના નાણાં છે આપણે પરત કરીએ છીએ શેર મળી ત્યારે આપણે આ અંક કરીશું. માટે બાજુ લખીશું કે મંજૂર કરે 4 લાખ શેર પર ₹20 પ્રીમિયમ ખાતે ₹20 પ્રીમિયમ ખાતે લઈ ગયા અને નામંજૂર કરે 2 લાખ શેર પર નામંજૂર કરે 2 લાખ શેર પર ₹23 લેખે નાણાં પરત કર્યા તેના એની આપણે બીજી આમંત કરી. મિત્રો આ સાથે આપણે અરજીની બે આમંત પૂરી થઈ અને હવે શું આવશે? મંજૂરીની આમંત. તો સૌથી પહેલા કઈ આમંત આવે છે? કે જ્યારે મંજૂરીના નાણાં લેવાના થાય ત્યારે અથવા તો મંજૂરીના નાણાં જ્યારે મંગાવવામાં આવે ત્યારે આપણે એની આમંત કરવી પડે. તો એની આમંત જોઈ લઈએ આપણે ત્રીજી આમંત. આમંત હવે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. રકમ કઈ રીતે આવશે જોઈ લઈએ આપણે. કેટલા શેર મંજૂર કર્યા આપણે? તો જેટલા બહાર પડતા એટલા શેર આપણે મંજૂર કર્યા છે, બાકી વધારાના શેર આપણે પરત કરી દીધા છે. તો 4 લાખ શેર આપણે મંજૂર કર્યા છે લખીશું 4 લાખ અને મંજૂરીમાં કેટલા મંગાવ્યા છે? તો મંજૂરીના નાણાં છે 3,400 રૂપિયા મંગાવ્યા છે તો એ લખીશું આપણે 3,400 રૂપિયા નાણાં થયા છે. તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે લખીશું આપણે 4,34,000 અને શેર મૂડી ખાતે અને પ્રીમિયમ ખાતે શું લખવાનું? તો 4 લાખ શેર ઉપર અહીંયા પણ આવશે 4 લાખ શેર ઉપર પ્રીમિયમની રકમ પ્રીમિયમ ખાતે લખીશું. તો પ્રીમિયમ છે 30 રૂપિયા અને મંજૂરીના છે 4 રૂપિયા. તો પ્રીમિયમ ખાતે અહીંયા 30 રૂપિયા લખીશું અને મંજૂરીની જે રકમ છે એ શેર મૂડી ખાતે લખીશું અને એ છે 4 રૂપિયા. તો 4 લાખ 4 એટલે 16 લાખ આવશે અને 4 લાખ 30 એટલે 1,20,00,000 આવશે. તો આપણે મંજૂરીના નાણાં લેણા થયા એની આપણે નોંધ કરી છે. આપણે બાજુ પડે લખવું પડે. તો બાજુ લખેલું છે કે 4 લાખ શેર પર શેર દીઠ ₹4 મૂડી એટલે કે શેર મૂડી અને ₹30
प्रीमियम लेखे लेना थया तेना एनी आपने आपन करी छे आगर जोईशु आपने हवे आगर नी आपन जे लखी छे जो की एना माटे आपने रकम आगर वाचवी पड़से तो रकम जोई लेगे आपन 6 लाख से माटे अर्जी मळी थी વધારાની અરજીઓ ના મંજૂર કરી અને તેના પર મળેલ નાણા પરત કરવામાં આવ્યા આગળ આપણે કહ્યું છે કે મંજૂરી વખતે અને છેલ્લા હપ્તા વખતે લેવાની રકમ સમયસર મંગાવવામાં આવી હતી પરંતુ હિંમતભાઈએ ધારણ કરી હિંમતભાઈ નામનો કોઈ શેરહોલ્ડર છે એણે ધારણ કરેલા 500 શેર પર મંજૂરીની આખરી હપ્તાની રકમ અને હિમાએ ધારણ કરેલ 300 શેર પર આખરી હપ્તાની રકમ સિવાય બધા શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ એટલે શું કહેવાનું છે મંજૂરીના નાણાં મળ્યા નથી કોણે તો હિંમતભાઈ નામનો એક શેર હોલ્ડર છે એને 500 શેર પર મંજૂરીના નાણાં મળ્યા નથી એને આખરી હપ્તા પણ નથી મળ્યા પરંતુ આપણે અત્યારે મંજૂરીની આંગણ કરીએ છીએ એટલે આપણે એ ધ્યાનમાં લઈએ છીએ તો 500 શેર પર મંજૂરીના નાણાં નથી મળ્યા તો આંગણમાં શું આવશે બાકી હપ્તો આવશે તો આંગણમાં આપણે લખવું પડશે કે બેંક ખાતે ઉધાર બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા મંજૂરી ખાતે આપણે કેટલા લેવા થયા હતા તો 4 લાખ શેર પર 34 લેવા થયા હતા તો એ આવશે ઇક્વિટી શેર મંજૂરી ખાતે બેંક ખાતે કેટલા આવશે અને બાકી હપ્તા ખાતે પેલા તો બાકી હપ્તા ખાતે રકમ લખી નાખીશું 500 શેર ઉપર હિંમતભાઈએ 34 રૂપિયા મંજૂરીના ભર્યા નથી તો 500 ગુણ્યા 34 કરીશું તો આવશે 17000 તો આ રકમ કઈ રીતે મળે તો તમે 1,36,00,000માંથી 17000 બાદ કરશો તો તમને આ રકમ મળી જશે પણ છતાં આપણે એનો સારો મેળવવો છે કે ખરેખર એ રકમ કઈ રીતે આવી તો શું કરવાનું તો આપણા 4 લાખ શેર ઉપર આપણે મંજૂરીના 34 રૂપિયા મંગાવ્યા હતા એમાંથી 500 શેર ઉપર આપણને રકમ મળી નથી તો 4 લાખ શેરમાંથી 500 શેર પર રકમ નથી મળી તો 4 લાખમાંથી 500 શેર બાદ કરીએ તો કેટલા આવે તો એ આવશે 3,99,500 શેર બરાબર અને એના ઉપર 34 રૂપિયા લેકે આપણને રકમ મળી છે 500 શેર પર નથી મળી તો 4 લાખમાંથી 500 બાદ કરીએ તો આપણે 3,99,500 શેર પર આપણને રકમ મળી છે તો આના ગુણ્યા 34 કરશો તો તમને રકમ મળી જશે બરાબર છે અને બાદ જોઈ લઈશું તો 500 શેર પર શેર દીઠ રૂપિયા 34 લેખે કુલ 17000 રૂપિયા સિવાયના બાકીના શેર પર પૂરેપૂરી રકમ મળી તેના એટલે કે 500 સિવાયના જે બાકીના શેર છે એની પર આપણે પૂરેપૂરા 34 રૂપિયા મળ્યા છે તેના મિત્રો આ સાથે આપણી મંજૂરીની પણ બીજી આમદ અહીંયા પૂરી થઈ તો અરજીની બે અને મંજૂરીની બંને આમદ આપણે લખાઈ ગઈ છે એમ ટોટલ આપણે 4 આમદ લખી હવે માત્ર આપણે છેલ્લા હપ્તાની આમદ બાકી રહે છે તો પહેલા આપણે શું કરીશું છેલ્લો હપ્તો એટલે આખરી હપ્તો આપણે મંગાવવો પડશે તો એના નામ આપણે લેણા થાય ત્યારે શું આમદ કરીએ છીએ તો આમદ આવશે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે મિત્રો અહીંયા ત્રણે ત્રણની અંદર પ્રીમિયમ સમાયેલ છે એટલે આપણે જે આપણું છે તે પ્રીમિયમ લખવું પડશે તો અહીંયા અરજીમાં પણ હતું પ્રીમિયમ મંજૂરી વખતે અને આખરી હપ્તા વખતે પણ પ્રીમિયમ છે તો દરેક અંદર આપણે પ્રીમિયમની રકમ લખવાની છે હવે જે તે રકમ મળી છે કઈ રીતે આવી એ જોઈ લઈશું આપણે તો આખરી હપ્તા ખાતે 4 લાખ શેર આપણે બહાર પડ્યા હતા અને 4 લાખ મંજૂર કર્યા તો 4 લાખ શેર પર આખરી હપ્તાના કેટલા 13 રૂપિયા તો 4 લાખ ગુણ્યા 13 કરીશું તો 13,52 એટલે આવશે 52 લાખ રૂપિયા આપણે લેવાના છે
તો એમાં છેલ્લા હપ્તાના કેટલા અને પ્રીમિયમના કેટલા એ રકમ આપણે દર્શાવવાની છે તો એ લખીશું આપણે 4 લાખ અને એ પણ લખીશું આપણે 4 લાખ પ્રીમિયમ કેટલું છે 10 રૂપિયા અને છેલ્લા હપ્તાના છે 3 રૂપિયા તો છેલ્લા હપ્તાની જે રકમ છે એ શેર મૂડી ખાતે જવાની છે 3 રૂપિયા એટલે અને જે પ્રીમિયમ છે 10 એ જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જવાનું છે તો મિત્રો મળી ગયો રકમ આપણે ઓપ્શન નંબર પરથી 4 લાખ રૂપિયા તરીકે 52 લાખ આવશે અહીંયા 4 લાખ ને પણ એટલે 12 લાખ અને 4 લાખ ગુણ્યા 10 એટલે 140 લાખ રૂપિયા થશે અને આપણે લેવું બાજી રકમ છે તો બાજી છે 4 લાખ છે તો સેર રૂપિયા 13 લેખે હપ્તાના નાણા લેણા થયા તેના લેણા થયા ત્યારે આપણે આ અમુક બદલી પડે હવે આપણને નાણા મળે છે તો આપણને ખરેખર કેટલા નાણા મળશે આપણે તો 4 લાખ છે ઉપર 13 રૂપિયા લેખે રકમ લેવાની છે પરંતુ અમા કેટલા છે મને તો આપણી અમારી રકમ ભરી શકે નથી આપણે રકમ આપણા હાથમાં કે હિંમતભાઈ નામનો એક શેર હોલ્ડર છે એને 500 શેર પર મંજૂરીના અને આખરી હપ્તાના નાણા મળ્યા નથી એટલે કે 500 શેર પર આપણે આખરી હપ્તાની રકમ મળી નથી એ સિવાય બીજો એક હિમા નામનો શેર હોલ્ડર છે એને 300 શેર પર આખરી હપ્તાની રકમ મળી નથી તો હિંમતભાઈના 500 અને હિમાના 300 એ ટોટલ 800 શેર પર આપણે આખરી હપ્તાની રકમ મળી નથી તો જે આખરી હપ્તો છે એમાં 500 અને બીજા 300 એમ ટોટલ 800 શેર પર આપણે આખરી હપ્તાની રકમ મળી નથી એટલે જે આપણે બાકી હપ્તાના જે રકમ છે ત્યારે આપણે 800 શેર પર એ રકમ મળી પડશે તો હવે આપણે આમનો ભવિષ્યના માટે તો આમનો આવશે બેંક ખાતે ઉધાર બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા ચાલો આખરી હપ્તા ખાતે જમા કરીના તો ઉપર જે હતા એ જ 4 લાખ છે ઉપર 3 રૂપિયા લખે નાણા મંગાયા હતા આપણે બરાબર છે એમાંથી આપણને મળ્યા કેટલા તો બાકી હપ્તાના કેટલા છે તો કેટલા શેર પર રકમમાંથી મળી તો હિંમતભાઈના 500 અને હિમાના 300 800 શેર પર આપણને છેલ્લા હપ્તાના 13 રૂપિયા મળ્યા નથી તો એ આવશે 800 ગુણ્યા 13 તો 13 થાય 104 તો 10,400 રૂપિયા આવશે બેંક ખાતે કેટલા રકમ આવશે તો 4 લાખ શેરમાંથી 800 શેર પર આપણે રકમ નથી મળી તો 4 લાખમાંથી 800 આપણે બાદ કરીશું તો આવશે 3,99,200 એ શેર ઉપર આપણે 13 રૂપિયા લેખી રકમ મળશે આજે રકમ આપણને મળશે 51,89,600 બરાબર છે આપ જો તમે 52 લાખમાંથી 10,400 બાદ કરશો એટલે રકમ તો તમને મળી જશે પણ છતાં પણ તાળો મેળવવો હોય કે રકમ કઈ રીતે આવી તો આપણે મેળવી શકીએ અને આ રીતે દર્શાવવું જરૂરી છે જો પરીક્ષાની અંદર આ રીતે દર્શાવશો તો વ્યવસ્થિત તમે સમજી શકશો અને પેપર જે છે એ પણ તમને સારું આપી શકશે બરાબર છે એટલે કૌ શ્લોકો તો વધુ સારું રહેશે તમને પણ સમજવામાં સરળતા રહેશે અને પેપર ચેક કરનારની પણ થોડી તમારી સારી ઇમ્પ્રેશન પડશે શું કર્યું 4 લાખમાંથી 800 બાદ કરવાના અને બાકીના જે શેર છે એની પર આખરી હપ્તાની પૂરેપૂરી રકમ આપણને મળે છે બરાબર છે અને સાતમું લખવાનું છે બાજી બાજી હિંમતભાઈ પાસેના 500 શેર પર અને હિંમા પાસેના 300 શેર પર શેર દેજ રૂપિયા 13 લેખે 10,400 સિવાયના શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ તેના મિત્રો આ સાથે આપણે અરજીની બે મંજૂરીની બે અને આખરી હપ્તાની બે એમ ટોટલ 6 આમાં અહીંયા થાય છે આપણે સાથે અહીંયા ગણતરી પણ લખેલી છે પરીક્ષાની અંદર ગણતરી દર્શાવવી જરૂરી નથી પણ જો તમે ગણતરી દર્શાવતા ન હોય તો આપણે સાથે કૌંસ પણ લખી નાખવાના બરાબર છે તમે ગણતરી દર્શાવશો તો તમે કૌંસ નહીં લખો તો ચાલશે પરંતુ જો તમે ગણતરી નથી દર્શાવતા તો આવડો ની સાથે તમારે આ કૌંસ લખવા જરૂરી છે અને દરેકે આ રાખેલી
છે વ્યવસ્થિત ખાના પાણીને લખવાનું છે મેં આ કાળ મૂકી પડ્યા છે સીધી આપણે લખી છે પરંતુ જ્યારે આપણે શરૂઆતમાં આપણે પરંતુ ત્યારે તમને કીધું પ્રમાણે કે તારીખ વિગત ખાપા ઉધાર રૂપિયા અને જમા રૂપિયા એ પ્રમાણે ખાના પાણીને તમારે લખવાનું રહેવાનો રહેશે તો મિત્રો આપણો દાખલા નંબર 10 સોફ્ટવેરમાં પૂર્ણ થાય છે નમસ્કાર